નમસ્કાર એનએસ ગુજરાતના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે વિશ્વવિખ્યાત જાદુગર જેમનું નામ છે સુનિલ ચુડાસમા, જે મૂળ વતની સુરેન્દ્રનગરના છે અને તેઓ વિશ્વવિખ્યાત જાદુગર છે. તો આજે આપણે એમની સાથે મળીશું અને વાર્તાલાપ કરીશું. જી સુનિલજી, તમે આ જાદુ કેટલા વર્ષથી કરો છો? નમસ્કાર. સૌપ્રથમ તો આપને વાત કરી દઉં કે હું જ્યારે 11 વર્ષનો હતો ત્યારથી જાદુના પ્રોગ્રામ હું કરું છું. એની શરૂઆત એવી રીતે મેં કરેલી કે જ્યારે હું 11 વર્ષનો હતો ત્યારે મને કોઈ મેજિશિયન કે કોઈ શીખવાડેલું નથી. એટલે કે નાનો હતો ત્યારે વિજ્ઞાન મેળો થતો હતો સ્કૂલમાં. એટલે કે જ્યારે હું 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે વિજ્ઞાન મેળો સ્કૂલમાં થયેલો. એ વિજ્ઞાન મેળાની સ્કૂલની અંદરથી અમારું બંને ભાઈઓનું સિલેક્ટ થયેલું. આ સિલેક્શનમાં અમે બંને ભાઈઓએ ત્યાં આગળ ગયા. ત્યાં અમારો જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવ્યો. જિલ્લા કક્ષાએ અમારો પહેલો નંબર આવ્યો એટલે 3 દિવસનો આ કાર્યક્રમ હતો. 3 દિવસના કાર્યક્રમની અંદર અમને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય. એ કાર્યક્રમની અંદર એક સર હતા, એમણે જાદુના પ્રોગ્રામો રજૂ કર્યા. એટલે કે અંધશ્રદ્ધાને લગતા હાથમાંથી કંકુ કાઢવું, પછી જે આપણે કહેવાય કે હાથમાં દીવા કરવા, પછી નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, આવી બધી ઘણી બધી આઈટમો રજૂ કરી અને એ જે આઈટમ છે એનું સિક્રેટ એટલે કે એનું રહસ્ય શું છે એ બધું રજૂ કર્યું. હવે અમે બંને ભાઈઓ ઘરે આવીને અમે પ્રેક્ટિસ કરી, થોડું ઘણું એમાં વિચાર્યું કે આ કઈ રીતે થાય કઈ રીતે થાય, પરંતુ ન થઈ. આખી રાત વહી ગઈ, સવાર પડી તો પણ ન થઈ. બીજે દિવસે 10:00 વાગ્યા ત્યાં ત્યારે એક આઈટમ થઈ. તો એક આઈટમ અમે અમારા મિત્રોને કે જે હતા અમારા સ્નેહીજનો એમને આઈટમ રજૂ કરી. તો એ બધા તો ખુશ થઈ ગયા કે વાહ 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 વાહ, તમે તો બહુ સરસ મજાનું રજૂ કરો છો અને આ એવી રીતે, તો ખુશ થઈ ગયા. પછી અમને થોડુંક એમ પ્રેરણા તો મળી કે આ એક આઈટમ થઈ છે તો ચાલો થોડીક વધુ પણ એમાં થોડું ઇન્ટરેસ્ટ રાખીને થોડુંક વધુ કરીએ. તો પછી અમને અમારા જે આચાર્ય સાહેબ હતા એમને અમે રજૂ કરી કે જુઓ સર, અમારી પાસે આ જાતનું આઈટમ છે, અમે ત્યાંથી શીખીને આવ્યા છીએ. તો સર ખુશ થઈ ગયા કે આઈટમ જોઈ ગઈ કે વાહ બહુ સરસ. ત્યારે સરે સૌપ્રથમ વાત કરેલી કે આને કહેવાય જાદુગર. ત્યારે અમને ખબર પડી કે એકચ્યુઅલી જાદુગર એટલે કોણ છે અને જાદુ કઈ રીતે કરે. પછી સરે એમ કીધું કે તમે જો એક આઈટમ રજૂ કરી છે, તમે બીજી પણ આઈટમો રજૂ કરો તો જેથી કરીને તમે બધાને મજા આવે. તો અમે પછી બંને ભાઈઓ, એવું એક નિયમ છે ને, થોડું ઘણું તમને રસ પડે તો પછી તમે અંદર જો તમારું દિલ અને સમર્પણ કરી નાખો તો તમે બહુ સારું એવું કરી શકો એની અંદર. તો પછી અમે શું બંને ભાઈઓએ થોડી વધુ મહેનત કરી અને ખૂબ કર્યું તો 4-5 આઈટમ થઈ ગઈ. તે 4-5 આઈટમ જ્યારે અમે જે છે એ અમે અમારી પ્રાર્થનામાં રજૂ કરી તો બધા બાળકો ખુશ થઈ ગયા, બધા શિક્ષક મિત્રો પણ ખુશ થઈ ગયા ને એટલા બધા અમને આનંદિત થઈ ગયા બધા. તો અમને બધા કહેવા માંડ્યા કે તમારો ઓટોગ્રાફ આપો. અને હવે ત્યારે આપણને એ પણ નથી ખબર પડતી કે ઓટોગ્રાફ શું કહેવાય. પછી એક ઓટોગ્રાફની શરૂઆત થઈ, પછી એક સ્કૂલમાં બતાડ્યું, પછી અમારા સરે બીજી વાત કરી કે બીજી સ્કૂલમાં બતાવવા ગયા. એવી રીતે જાદુ કરતા 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 બધી સ્કૂલોમાં આવી રીતે રજૂ કરતા ગયા, બધે સન્માન થતા ગયા, ત્યાં આગળ બધે સર્ટિફિકેટ અમને એનાયત થતા ગયા. એવી રીતે અમારો મેજિકનો દોર આગળ ચાલતો રહ્યો. જી તમે હવે જાદુ શરૂ કરી દીધું, પછી તમને પ્રેરણા કેવી રીતે મળી કે હું આ જાદુ કરી શકું છું? મારો ભાઈ છે જેનું નામ છે દોલત ચુડાસમા અને એ મારો ખાસ અંગત છે, મારો હિતેચ્છુ પણ છે ને સાથે મારો મોટિવેટ પણ મને કરે છે. એટલે મારો ભાઈ મારી સાથે હતો, અમે બંને જ્યારે સાથે અભ્યાસ કરતા હતા એટલે બધું સાથે જ હોય, એટલે ટ્યુનિંગ અમારી બંનેનું સાથે જ થતું હતું. તો એ ભાઈ મને ઘણી બધી બધી મોટિવેટ કરતો હતો, તમારે આ રીતે તારે મેજિક કરવું જોઈએ, આ રીતે તું કર તો સારું રહે. એવી રીતે કરતા કરતા અમે પછી આગળ એ રીતે મેજિકમાં આગળ લાગુ દો ચલાવી. હવે જાદુ તમે કરતા હતા સાથે સાથે અભ્યાસ પણ તમે ક્યાં સુધી કરેલો છે? સરસ, આ બહુ સરસ વાત કરી. હું પોતે એન્જિનિયર છું, એટલે કે હું જ્યારે આજથી 1 વર્ષ પહેલાં મેં મારું ડિગ્રી પૂરું કરેલું છે, બીટેક આઈટીમાં એન્જિનિયરિંગ કરેલું છે ને સાથે અભ્યાસ કરતો હતો ત્યારે પણ હું જાદુ બતાવતો હતો ને વિદ્યાર્થીઓને મોટિવેટ કરતો હતો કે જો અભ્યાસની સાથે તમે પૈસા પણ કમાવી શકો છો અને તમારો પોતાનો ખર્ચ પણ કાઢી શકો છો. હવે તમે જાદુ તો કરતા શીખી ગયા, એની સાથે મુશ્કેલીઓ પણ કેટલી બધી આવી છે, તેનો સામનો તમે કેવી રીતે કર્યો છો? મુશ્કેલીઓ તો મેડમ આમ જોવા જઈએ તો કલાકારોને બહુ જ આવતી હોય છે. જ્યારે કોઈ નાનો કલાકાર હોય ને એને આગળ આવવું હોય તો એને ઘણી બધી મુસીબત આવે. જેમ કે શરૂઆતમાં જ્યારે અમે સ્કૂલોમાં પૂછવા જતા હતા કે હું સર એક મેજિશિયન છું, મારો મેજિક શો હું રજૂ કરું છું, બાળકોને મોટિવેટ કરું છું, સારા એવા અંધશ્રદ્ધાથી દૂર થાય એ માટેનો મારો ઉદ્દેશ્ય છે, તો સર મારો પ્રોગ્રામ રાખો. તો ચાલ ચાલ આવા તારા જેવા તો કેટલા મેજિશિયન અમારે આવી ગયા, નથી રાખો એમ કરીને ના પાડી દીધી. પછી બીજી સ્કૂલોમાં જઈ, ત્રીજી સ્કૂલોમાં જઈ, ઘણી બધી એવી સ્કૂલો હતી કે જેને અમને કહેવાય ડિમોટિવેટ કર્યા, એટલે કે ના જ પાડે એમ કે અમારે આવી પાસે ટાઈમ નથી.
હવે કલા વસ્તુ એવી છે કે કલા હંમેશા એની તમારી પાસે હોય તો એની તમારે જાણવું જોઈએ, સામેવાળા વ્યક્તિ શું કહેવા માંગે છે, એનો આર્ટ શું છે એ જાણવું જોઈએ. તો જે હતા ને આચાર્ય સાહેબ, એમને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો એટલું બધું, પરંતુ કહેવાય ને જેટલી મુસીબત પડે છે ને, જો મુસીબતમાં તમે વધુ આગળ વધો ને તો તમે ત્યાં સારા એવા સ્ટેજ ઉપર આવી શકો છો. હવે જાદુ કરવા માટે તમને સપોર્ટ કોણે કર્યો છે? જાદુ કરવા ફેમિલી મેમ્બર હોય છે, સપોર્ટ કરવા માટે મિત્રો હોય છે, જાદુ કરવા માટે ખાસ કરીને તો જે કહેવાય તો એક તો મારો ભાઈ છે, એ પણ મારી સાથે જ મેજિક શો પહેલાં રજૂ કરતો હતો, ને પછી જે કહેવાય તો અમુક એવા મારી પરિસ્થિતિ પહેલાં નાજુક હતી, હું 11 વર્ષનો હતો ત્યારથી મારે મધર ફાધર એક્સપાયર થઈ ગયેલા, ને એ અભ્યાસ કરતો જતો હતો, સાથે સાથે હું પેલા છાપા ન્યૂઝપેપર જે કહેવાય એ ન્યૂઝપેપર વેચવા જતો હતો, અગરબત્તીઓ પણ વેચવા જતો હતો, ને પોસ્ટની ટિકિટ પણ વેચવા જતો હતો. આવું બધું અભ્યાસની સાથે સાથે હું કરતો હતો. એની સાથે જે કહેવાય તો હું આવી રીતે મારા મેજિક શો રજૂ કરું તો મેજિક શો જોઈને ઘણા બધા ખુશ થઈ ગયા હતા. તો એ બધા એમ કહેતા હતા કે એક કામ કરો, મારી પાસે મેજિકની અમુક આઈટમો છે એ હું તને આપીશ, તો જેથી કરીને તું રહ્યો ત્યાં આગળ તારા પ્રોગ્રામમાં રજૂ કર તો બધાને સારું લાગે અને બધાને મેજિક તો થોડુંક ઇફેક્ટિવ આના કરતાં વધુ બનશે. તો એ સાથે એ બધાના સપોર્ટ રહ્યા, ઘણા બધા મારા શિક્ષક ગણો છે એ જેમે મને સપોર્ટ કર્યો, અમુક મારા એક ખાસ જે કહેવાય એક પ્રિન્સિપાલ છે ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબ, એમણે પણ સપોર્ટ કરેલો, ને આવી રીતે ઘણા બધાને સપોર્ટ થયેલો. મારી બહેન જે છે એ પણ મને મોટિવેટ કરે છે, જેનું નામ છે વિશાલબેન. તો આ રીતે હું હંમેશા મોટિવેટ થતો ગયો. મને એવી રીતે બધાએ થોડી જે કંઈ અમુક કહેવાય ને કે અમુક એવી પણ વાત હોય છે કે પૈસાની જરૂર નથી હોતી, પૈસા કરતાં તમને જે મોટિવેટ કરે ને એ બહુ અગત્યનું છે. તો આ રીતના મોટિવેટથી ને જ હું વધુ આગળ આવ્યો છું. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. એક બાર આપનું સ્વાગત છે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં. ત્યારે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ગયા હતા સુનિલજી. તો સુનિલજી, તમે આ મેજિકનું નામ શું રાખ્યું છે? મારા મેજિકનું નામ છે સમ્સ મેજિશિયન. સમ્સ મેજિશિયન એટલે સમ મતલબ ઉમેરું થાય, સરવાળો થાય, ને એસ એટલે સુનિલ, એટલે કે સમ્સ મેજિશિયન. કારણ કે હું બધાને ભેગા કરું છું, બધાને મેજિક દેખાડું છું, એટલે એક ભેગું કર્યું, એના માટે મેં મારા મેજિકનું નામ રાખ્યું છે સમ્સ મેજિશિયન. સમ્સ મેજિશિયન કેમ રાખ્યું છે? કારણ એનું કારણ રાખવાનું એ જ હતું કે મારો એકચ્યુઅલી કલાકાર એવો છે કે એનું કામ એવું હોય છે કે બધાને ભેગા કરવા, બધાની સાથે આનંદ કરો, બધાને આનંદ કરાવવો, એ રીતના એના અનુસંધાને મેં બધાને ભેગા કરવાના હતા, એટલે મેં મારું નામ એ રીતે પસંદ કર્યું કે સમ્સ મેજિશિયન, એટલે કે સમ્સ એટલે ઉમેરું અને એસ એટલે સુનિલ, એટલે સમ્સ મેજિશિયન. જે સુનિલજી, તમે આટલા બધા મેજિક શો કર્યા છે, તો તમે અત્યાર સુધીમાં કેટલા પ્રોગ્રામ કરી ચૂક્યા છો? મેં અત્યાર સુધીમાં તો ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે. મારી પાસે ઘણા બધા સર્ટિફિકેટ પણ એટલા બધા છે કે હું જ્યારે 11 વર્ષનો હતો ત્યારથી જાદુ કરતો હતો ત્યારના મારી પાસે સર્ટિફિકેટ છે. એટલે આમ સમથિંગ આપણે જોવા જઈએ તો 5000થી ઉપર મેં મેજિક શો કરેલા છે. એમાં સ્કૂલ કહેવાય તો સ્કૂલમાં, કોલેજમાં કહેવાય તો કોલેજની અંદર, ચૂંટણીના પ્રચાર પ્રસારમાં હોય તો એની અંદર,
પછી જે બર્થડે પાર્ટી હોય, પેલું રિસેપ્શન હોય, એવા ઘણા બધા અવારનવાર બધી સ્કૂલોમાં ગુજરાતમાં, ગુજરાતની બહારમાં પણ કરેલા છે કે બીજા સ્ટેટમાં પણ કરેલા છે, અને ગુજરાત ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર એટલે કે વિદેશમાં પણ મેં મેજિક શો રજૂ કરેલા. જાદુ તો ગમે ત્યારે તમારે કરવું હોય ત્યારે કરી શકો છો. આપ જોઈ શકો છો કે મારી પાસે એક 20 રૂપિયાની નોટ છે, એક 10 રૂપિયાની નોટ છે. આ 10 રૂપિયાની નોટ ને હું આ રીતે ફોલ્ડ મારી દઉં છું, આ 20 રૂપિયાની નોટ ને પણ આ રીતે ફોલ્ડ મારી દઉં છું, આની આની નીચે મૂકી દઉં છું, તમારો હાથ મને આપવો છે. તમારી સમક્ષ હું 10 રૂપિયાની નોટ લઈ લઉં છું, તમારા ખિસ્સામાં મૂકી દઉં છું. આપણી પાસે ટોટલ કેટલા રૂપિયા હતા? 30 રૂપિયા. બરાબર છે, એમાંથી મેં 10 રૂપિયા લીધા, આની અંદર કેટલા હોવા જોઈએ? તમારો જાદુ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? તમે શું માનો છો અંધશ્રદ્ધા ને શ્રદ્ધા વિશે? ઓકે, આ બહુ અગત્યનો સવાલ છે કે જોવા જઈએ તો હમણાં થોડા ટાઈમ પહેલા એવો બનાવ બન્યો હતો કે દિલ્હીમાં કંઈક ઘણા બધા લોકોએ ફેમિલી મેમ્બરો એક સાથે આત્મહત્યા કરી નાખી હતી. પછી બીજા પણ બનાવ ઘણા બધા બન્યા છે, જ્યાંથી હોય ત્યાં ભૂવા ઢોંગી ધૂતારા લોકો હોય છે, એ આ અંધશ્રદ્ધાને આ જાદુ તરીકે વાપરે છે. એટલે કે જે એમ કહે છે કે મારી પાસે એવી જાદુ શક્તિ છે કે હું આમ રીતે આમ કરું ને એની અંદરથી કંકુ કાઢું. તો એકચ્યુઅલી આ જે કંકુ કાઢે ને એ એક વિજ્ઞાનનું રહસ્ય છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા જે કહેવાય એ માણસને, જે ભોળા માણસ હોય એ ભળી જાય, એટલે કે અંધશ્રદ્ધામાં વયા જાય. એકચ્યુઅલી એ જે છે એક વિજ્ઞાનની અંદર છુપાયેલું છે. સાયન્સ ઇઝ એવરીવેર. કોઈ પણ જાદુની આઈટમ છે તમારી પાસે તો એની અંદર હંમેશા વિજ્ઞાન છુપાયેલું હોય છે. અને ખાસ કરીને હું માનું છું કે આ જાદુ જે છે ને એ તમારે એની ઉપર એવી કોઈ અંધશ્રદ્ધામાં પડવાની જરૂર છે નહીં, આ અંધશ્રદ્ધા નથી. જે સુનિલજી, હું જાણવા માંગીશ કે તમે આ જે જાદુ કરો છો બરાબર, એ હાથની સફાઈ છે કે કોઈ જાદુ જ છે? નહીં, એક્ચ્યુઅલી તો એવું છે કે ઇલ્યુઝન ઇઝ વોટ યુ સી, રિયલી વોટ યુ કેન નોટ સી. જો દીખતા હોતા નહીં, હોતા હો દીખતા નહીં, એનું નામ જાદુ. એટલે કે બંધ મૂર્તિ લાગતી ખુલ જાય તો ખાકી. એકચ્યુઅલી હું તમને અહીંયા અત્યારે મેં આઈટમ રજૂ કરી એ તમને હું પછી એનું શીખવાડું, તમને એમ થાય કે આની વાત તો કંઈ છે જ નહીં. એકચ્યુઅલી જાદુ એટલે હાથની ચાલાકીવાળી વસ્તુ છે. એમાં કોઈ જાતનું અમારી પાસે કોઈ મંત્ર તંત્ર કે કોઈ પણ વિશ્વનો મહાન જાદુગર કેમ નથી હોતો, એની પાસે એવું કશું જ નથી હોતું. ફક્ત ને ફક્ત અમારી હાથની ચાલાકી હોય છે ને આ હાથની ચાલાકી માટેની અમારી ઘણી બધી પ્રેક્ટિસ હોય છે ને આ પ્રેક્ટિસ થ્રુ અમે કરી શકીએ છીએ. જો દર્શક મિત્રોને પણ હું જણાવીશ કે જો આપને એમ થતું હોય કે આ હકીકતમાં એવું અંધશ્રદ્ધા છે કે એવું, તો મારી યુટ્યુબમાં ચેનલ છે સમ્સ મેજિશિયન તરીકે, એ તમે જોઈ શકો છો. એમાં હું ઘણા બધા એવા મારા જાદુના આઈટમો છે કે હું રજૂ કરું છું અને વિદ્યાર્થી મિત્રો અને બધા જે દર્શક મિત્રો હોય એમને જાદુ શીખવાડું છું. જી સુનિલજી, તમે હવે આટલા બધા જાદુના પ્રોગ્રામ કર્યા છે, 5000 થી પણ વધારે કર્યા છે, અને વિદેશો અને દેશોમાં પણ કર્યા છે, તો તમને કેવા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અને કોના તરફથી? ખાસ વાત કરીશ તો એક બહુ જ આનંદની વાત છે ને, મારા જીવનનો બહુ સુવર્ણ કાળ જે કહેવાય એ રીતનો છે કે ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, કે જે કોઈ મેજિશિયનને આવી રીતે વિશેષ સન્માન નથી મળેલું, એ અમે બંને ભાઈઓને મળેલું છે. ખાસ કરીને એમાં એવું છે કે હું જ્યારે નાનો હતો ત્યારથી ને એક સપનું હતું કે આપણે રાષ્ટ્રપતિને મળવું છે, રાષ્ટ્રપતિને મળવું છે. તો રાષ્ટ્રપતિએ અમારી નોંધ ગઈ રાષ્ટ્રપતિ પાસે, અને રાષ્ટ્રપતિએ ખુદ અમદાવાદ આવીને એરપોર્ટ પાસે અમારું બંને ભાઈઓનું સન્માન કરેલું. એટલે આ મારી લાઈફમાં અને જે કહેવાય તો કોઈ એવા મેજિશિયન નથી જે મહાન જાદુગરો હોય એમને પણ આ રીતનું સન્માન નથી મળેલું કે રાષ્ટ્રપતિ ખુદ અહીંયા ગુજરાતમાં આવીને એમને સન્માન કરેલું. જે રાષ્ટ્રપતિ દ્વારા તમને સન્માનિત કરવામાં આવ્યો ત્યારે તમને કેવો અનુભવ થયો? રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ છે, એમને બાળકો બહુ જ ગમતા હતા. ને અબ્દુલ કલામ સાહેબ એવા વ્યક્તિ છે કે જે આપણને એમને જોવા જ બહુ ગમે.
એટલે કે રાષ્ટ્રપતિ જે અમારી સાથે હતા એમને વાત કરતા હતા ત્યારે અમને ઘણું બધું એમ કહેતા હતા કે તમે જે આ પ્રયત્ન કરો છો અંધશ્રદ્ધાથી બધા પબ્લિકને અને બાળકોને ખાસ કરીને તમે એમને દૂર લઈ જાઓ છો તો તમારે આ કાર્ય કરવું જોઈએ. એટલે રાષ્ટ્રપતિના વિચારો અને રાષ્ટ્રપતિનું જે આ વાત છે અમે બંને ભાઈઓએ રાખીને એને અમે આગળ ધપાવતા જે સારા એવા મેજિશિયન બન્યા છે. જી સુનિલજી, હવે તમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળી ગયો તો તમારે ગામડે જ્યારે જતા હશો ત્યાં કેવો માહોલ જોવા મળે છે? ગામડે જોવા જઈએ તો ઘણી બધી એવું પણ બનતું હોય છે કે ગામડા વાળા બહુ આવી અંધશ્રદ્ધામાં પડતા હોય છે કે અમે ત્યાં આગળ અમારા મેજિકના કપડા અમારા મેજિકના કોસ્ચ્યુમમાં જઈને તો એમને એમ થાય કે આ કંઈક મદારી કે કોઈ એ રીતના હોય છે. કારણ કે ધોતારાઓની સંખ્યા વધી ગઈ છે એટલે મેજિશિયન જે ભણેલા હોય ને એમને ખબર પડે કે એકચ્યુઅલી મેજિશિયન એટલે કે હાથ ચાલાકીવાળા આ વ્યક્તિઓ છે. તો ગામડામાં જઈએ તો ઘણા બધા એવા સારા એવા અનુભવ થતા હોય છે અને ગામડાના લોકો સપોર્ટ બહુ જ કરતા હોય છે મેજિકને ને એમને ગમતું હોય છે. કારણ કે મેજિક વસ્તુ એવી છે કે બહુ ટીવીમાં ઓછું જોવા મળે છે પરંતુ જે જનરલ આવી રીતના ગામે ગામે જઈને ઘણી બધી એવી શિબિરો હોય એનએસએસની શિબિર હોય તો એની અંદર અમે જે કહેવાય ગામડાના બધા તે યુવાનો આવ્યા હોય ગામડાના તે બધા જે કહેવાય એનું ઓડિયન્સ હોય તો એમને અમે જાદુ રજૂ કરી તો એમને બહુ જ મજા આવતી હોય છે. તો આજે આપણા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં વાત કરી સુનિલભાઈ જોડે. તેમણે મેજિશિયન જે સમ્સ મેજિશિયન એમણે જાદુ નામ રાખ્યું છે. 5000થી વધુ પ્રોગ્રામો કર્યા છે અને સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ જે એપીજે અબ્દુલ કલામ હતા એમનાથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો સુનિલજી તમે હજુ કોઈ પણ જાદુ પ્રસ્તુત કરશો અમારી સમક્ષ? હા ચોક્કસ, તમારી સમક્ષ એક સરસ મજાનું જાદુ રજૂ કરું. ખાસ કરીને મારો આ કાર્યક્રમનો ટાર્ગેટ એવો હતો કે મેં ઘણી બધી સ્કૂલોમાં જેમાં કે હું નાનો હતો ત્યારથી જ તે બેટી બચાવો બેટી પઢાઓ એના વિશે મેં સાંભળેલું હતું ને એક સર છે જેમનું નામ છે કૃષ્ણકુમાર સર એમની એક સંસ્થા છે કે બેટી બચાવ સંસ્કૃતિ બચાવ. આ જે સંસ્થા સાથે હું જોડાયેલો છું ને એ સંસ્થાનું એક વિશેષ કાર્ય એ છે કે બેટી તો બચાવો જ છો પરંતુ જે આપણી સંસ્કૃતિ છે એ ક્યારે બચશે? જ્યારે બેટી બચશે ત્યારે જ સંસ્કૃતિ બચશે. તો એ અનુસંધાને હું આજે તમને એક મારી સાથે બે નાની એવી બાળા આવી છે સરસ મજાની તો એમને સાથે લઈને ને ખાસ કરીને મારી યુટ્યુબમાં ચેનલ છે હું એવા તો વિદ્યાર્થીઓને એમને લઉં છું કે જેમને ડોટરો જ હોય ઓનલી ફોર બાળકો ન હોય. કારણ કે એક અમારે સુરેન્દ્રનગરને ખાસ મને આ તમને વિશેષ વાત કરવાની એ આનંદ થાય છે કે સુરેન્દ્રનગરના પણ એક ડોક્ટર છે કે ડોક્ટર આશીષ જેમને ફક્ત બે બેટી જ છે એ ધારે તો એની ઉપર એમને તો બધું માહિતી હોય જ તે કઈ રીતે થાય કઈ રીતે ન થાય તો એ કરી શકે છતાં પણ એમે બી બેટીને બચાવી છે અને બેટી એવી એમની સરસ છે કે જે ખૂબ આગળ છે. તો આજે હું આપની સમક્ષ એક મેજિક રજૂ કરીશ મારે બે બેટીની જરૂર છે. જી સુનિલજી, તમે આપણે અમારી સમક્ષ જાદુ રજૂ કરવાના છો તો એ જાદુનું નામ શું છે? જાદુનું નામ છે ફ્રૂટ બોક્સ. આપને જણાવી દઉં કે એક એવી આઈટમ છે કે વિશ્વના બહુ મોટા મોટા મેજિશિયન હોય છે ફોરેનરના ખાસ મેજિશિયન હોય છે એ આ આઈટમ રજૂ કરતા હોઈએ છે. આપને જણાવી દઉં કે મારી પાસે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ફ્રૂટ્સ છે. આપ જોઈ શકો છો આ બધા ફ્રૂટ્સના બધું છે કે દાડમ છે પછી આપેલું એપલ છે પછી આ બધી બધા ફ્રૂટ છે ટોટલી જેટલા બી ફ્રૂટ છે ને એ બધા આની અંદર ફ્રૂટ છે મારી પાસે. આ જે ફ્રૂટ છે એ તમે અહીંયા મારી પાસે આ એક ડાયરી છે એમાં પણ ઘણા બધા ફ્રૂટ્સના નામ લખેલા છે આપ જોઈ શકો છો અહીંયા કોકોનટ આ રીતના બધા અલગ અલગ ફ્રૂટ્સના નામ લખેલા છે. આ જે ફ્રૂટ્સના નામ છે એ હું તમારી સમક્ષ અહીંયા આગળ તમને બતાવીશ બરાબર છે. તમારે કોઈ પણ એની અંદરથી ફ્રૂટ્સ સિલેક્ટ કરવાનું છે બરાબર છે પણ તમારે જોવાનું નથી તમારે તમારી અનુકૂળતા પ્રમાણે એ રીતનું રાખી દેવાનું છે. આપ સૌ તમને હું કહું કે તમે આ હાથમાં પકડી રાખો આ રીતનું બરાબર છે આ રીતનું રાખવાનું ખોલવાનું નથી ને ચલાવવાનું નથી. તમે હવે હું અહીંયા કહીશ તમને કે મારી પાસે આ છે એની અંદર તમારે હાથ રાખી દેવાનું બરાબર એટલે કે આંગળી એની અંદર રાખી દેવાની અને પછી આપણે દર્શક મિત્રોને બતાવશું કે તમે કયું ફ્રૂટ સિલેક્ટ કર્યું છે. આ જે ફ્રૂટ છે એ જે છે એ મારી પાસે આ બીજી બેબી છે એ ફ્રૂટ્સ આની અંદરથી નીકળશે બરાબર છે એટલે એ કયું છે એમને પણ નથી ખબર મને પણ નથી ખબર આ બંને બાળા આવી છે એમને પણ નથી ખબર. તો રજૂ કરું છું તમારી સમક્ષ ફ્રૂટ બોક્સ નામની આઈટમ. તો આપ જોઈ શકો છો કે મારી પાસે અહીંયા ઘણા બધા ફ્રૂટ છે દેખાતા હશે આપણે બરાબર છે. આમાંથી આપણે આંગળી રાખવાની છે બરાબર છે જે ગમતું હોય કોઈ પણ રીતે અહીંયા એ મેં આંગળી રાખેલી છે આપણે અહીંયા
આપ જોઈ શકો છો કે બનાના કરીન છે, એટલે કે બનાના મીન્સ કેળા, બરોબર છે? હવે મારી પાસે આ જે આપણે ફ્રૂટ બતાવ્યા હતા, અલગ અલગ ફ્રૂટ્સ હતા, એમાંનું હું આ રીતે આમ કરીશ. તો તમને જે ગમતું હતું એ ફ્રૂટ્સ એટલે કે બનાના, બરોબર છે? અહીંયા આપ જોઈ શકો છો કે આવી ગયું છે. હવે આપણે એકચ્યુઅલી તો આ ફોટામાં જોયું, બરોબર છે? પણ મેજિશિયન તો એને કહેવાય કે જે રિયાલિટીમાં લાવી દીધું. એ કાલ કલકત્તે વાલી તેરા વચન ના જાય ખાલી હડપ. જેવી રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે જાદુ, કે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે એક ફ્રૂટ બોક્સ દ્વારા જે મે રજૂ કરવામાં આવ્યું હતું, એવી રીતે જ બનાના એ પણ રિયલમાં આવી ગયા છે. જે સુનિલ જી, ખૂબ જ સરસ તમે જાદુ બતાવી અમારા દર્શકોને, અને દર્શકોને પણ ખૂબ જ આનંદ થશે તમારું જાદુ જોઈને. જી, હું જાણવા માંગીશ કે આ રિયલમાં કેળું છે કે નહીં? 100% ઓરિજિનલ કેળા છે, પ્યોર પાકલ કેળા, બરોબર છે? અમારા ઝાલાવાડી. આપ ઈચ્છા થાય તો આપ ટેસ્ટ પણ કરી શકો છો. જો હું કરું ઓરિજિનલ પાકા છે. જે દર્શક મિત્રો, તમે જોયું તે પ્રમાણે કે આ રિયલમાં કેળા છે. જે સુનો, જો જાણવા માંગીશ કે તમે આ જાદુ કર્યું, હવે આ જાદુ તમે કર્યું કઈ રીતે? એટલે જાદુ એકચ્યુઅલી તો આ મારી હાથ ચાલાકી જ હતી. અહીંયા મેં જે તમારી સમક્ષ રજૂ કર્યું એમાં કોઈ જાતનું મંત્ર તંત્ર કે એવું કશું નહોતું, ફક્ત હાથ ચાલાકી હતી. ને એ જે છે અમારી સ્પીડ હોય, એ જે આઈટમ કરવાની રજૂ કરવાની જે અમારી જે પ્રેક્ટિસ હોય ને, એ થ્રુ અમે જલ્દી કરી નાખતા હોય એટલે તમને કશું ખબર ન પડે. પરંતુ આમાં કોઈ જાતનું મંત્ર તંત્ર કે મેલી વિદ્યા કે અંધશ્રદ્ધા એવું કશું નથી. તો આજના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.